नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा परावार श्रितसकलजीवतिसुखदो महाश्रेयोर्मूर्तिर् जयति सहि नारायन वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ નિષ્કો સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે એમ લખે છે કે નિજ મને પરતક મનને શરણાગત બનાવી છે કહેતા નિજ મન જીત્યું છે પરતક મન શરણાગતિ માગે છે પરંતુ નિજ મન પરતક મનને શરણાગતિ આપવા માગતું નથી કારણ કે નાનો અમથો ઝેરનો ટુકડો પણ ક્યારેક મારી નાખે થોડોક અમથો અગ્નિનો તનખો પણ આખી ઇમારતો બાળી નાખે એવી રીતે પરતક મન છે એ તો ઝેરના ટુકડાને અગ્નિના તણખાની જગ્યાએ છે આવું વિચારી અને નીજ મન પરતક મનને શરણાગતિ આપવા માટે તૈયાર નથી એ દાસના દાસનો દાસ થવા તૈયાર હોય તો પણ નીજ મનને એને રાખવું નથી કહેતા સ્વામી આ રૂપક દ્વારા આપણને એમ સમજાવે છે કે જે સ્વભાવો આપણને કલ્યાણના માર્ગમાં નળે એવા હોય એવા સ્વભાવોને ક્યારેય પણ જીવનની અંદર રાખવા નહીં અને એના તરફથી ગાફલ થવું નહીં જો એમાં થોડાક પણ ગાફલ થઈએ તો એ સ્વભાવો આપણી ઉપર સવાર થઈને આપણી આધ્યાત્મિકતાને ખતમ કરી નાખે છે હવે નિજ મન પરતક મનને કહે છે કે મારે તને શા માટે આશરો નથી આપવો મારે તને શા માટે શરણાગત નથી રાખવો કારણ કે તારું અને મારું જમીન અને આસમાન જેટલો મારાને તારા સ્વભાવમાં ફેર છે તું શરણાગત થઈને રહે પણ તારો સ્વભાવ જ જો મારી જોડે બિલકુલ મેચ નહીં થતો હોય તો તું કેવી રીતે મારી સાથે રહી શકીશ સાંભળ તને કેવું ગમે છે અને મને કેવું ગમે છે એ હું કહું છું આના દ્વારા સ્વામી આપણને એવું સમજાવવા માગે છે કે ભગવાનના ભક્તને મુમુક્ષુને આત્યંતિક કલ્યાણવાળાને કેવું ગમે જેને આત્યંતિક કલ્યાણ કરવું છે એને નિજ મનના સ્વભાવો ગમતા હશે આપણે આપણા અંતરમાં જોતા જવાનું છે કે આપણને પરતક મનવાળું ગમે છે કે નિજ મનવાળું ગમે છે આની અંદર એકસો ને અઠ્યાવીસથી એકસો ને ઓગણચાલીસ કડી સુધી મોતીદામ છંદની અંદર મોતીદામ ચાલની છંદની અંદર આ આખી કડીઓ છે એટલે એકસો થી એકસો ઓગણચાલીસ એટલે અગિયાર જેટલી કડીઓ છે અગિયાર કડીની અંદર બે 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 પાદ એટલે બાવીસ અંદર પાર્ટ છે બાવીસ પરતક મનના છે ને બાવીસની જ મનના છે સ્વભાવ બંનેમાં આપણે પોતાના આત્માનું સંશોધન કરતું જવાનું કે મને પરતક મન બાજુ કે નિજ મન બાજુ કઈ બાજુ વધારે ખેંચાણ છે અને જો પરતક મન બાજુ ખેંચાણ હોય તો ચેતીને એને ધીરે ધીરે કાઢવાનું છે હવે અહીંયા આગળ નિજ મન કહે છે કે મારીને તારી વચ્ચે કેટલો ફેર છે એ સાંભળ

इच्छे मन अम्बर सुन्दर अङ्गय जाने ए निज न करे भूषण सुवर्ण चित पेखे नहि करे नहि प्रीत भजे मन भाव सदा भव भोग પરતક મનને હંમેશા ભવના ભોગ જગતના ભોગ ભોગવવા સારા લાગે છે રચે નહીં રંચ ગને રોગ મનને જગતના ભોગ છે રોગ જેવા લાગે છે હવે આપણે આપણા અંતરમાં જોવાનું છે જગત સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ સંબંધી જે ભોગ છે એ ભોગવવા જો આપણને સારા લાગતા હોય તો આપણા આપણી અંદર પરતક મન વધારે રાજ્ય કરે છે આપણા આત્મા ઉપર પરતક મનની સત્તા વધારે છે અને જો ભવના ભોગ આપણને રોગ જેવા દેખાતા હોય રોગ જેવી રીતે આપણને કોઈ ભોગ ગમતો હોય જમવાનો આપણે જમ્યા હોઈએ જમ્યા પછીથી પાંચ મિનિટ પછી ઉલટી થાય તો ગમે એવા મેવા મીઠાઈ જમેલા હોય એ વસ્તુ આપણને ફરીથી બહાર નીકળેલી ગમે એટલી મોંઘી હોય ગમે એટલી મોંઘી હોય હમણાં મેં કીધું હતું અઢી લાખ રૂપિયાની કિલો જાપાનમાં કેરી મળે છે એવી કેરી અઢી લાખ રૂપિયા કિલોની જમ્યા હોય અને ઉલટી થઈ જાય એમ થાય કે અઢી લાખ રૂપિયાની કેરી છે લાવો પાછી નાખી દઈએ ન થાય કેમ ન થાય નું કારણ એ છે એના પ્રત્યેની હવે આસક્તિ ટળી ગઈ હજુ હમણાં જ નાખ્યું છે એની એ જ વસ્તુ બહાર નીકળી છે ફક્ત જે શરીરમાં નાખ્યું છે શરીર સાથે સંપર્કમાં આવીને પાંચ મિનિટ પછી બહાર નીકળ્યું છે પરંતુ એ જે બહાર નીકળ્યું ત્યારે જે હતું જે દેખાય છે તો અંદર ગયું ત્યારે શું જુદું હતું એનું એ જ હતું બહાર નીકળ્યું ત્યારે જે છે એનું એ જ અંદર ગયું ત્યારે છે પરંતુ એ વસ્તુને એક સમાન નહીં જોવાની જે દ્રષ્ટિ એનું નામ જ પરતક મનની સત્તા પરતક મનની સત્તા એના કારણે જ છે અને એના કારણે જ ભોગને ભોગવવાની ઈચ્છા થાય છે જીવને કોઈપણ ભોગ ભોગ ભોગવ્યા છે વયમેવ આપણને નથી ભોગવતા અરે આપણે ભોગને નથી ભોગવતા આપણને ભોગ ભોગવી કાઢે છે જન્મ મરણના ચક્કરમાં નાખી દે છે લક ચોરાસીના ચક્કર માં નાખી દે છે માટે જગત સંબંધી ભોગ એમાંથી પરતક મનને જગત સંબંધી ભોગ ગમે છે જ્યારે નિજ મનને તો એ બધા રોગ લાગે છે કે આ જેટલા ભોગ ભોગવશું એટલો રોગ વધશે તમે વિચારો જેટલા ભોગ આપણે જીવનમાં વધાર્યા છે જે કઈ હોય ભગવાનના સંબંધે કરીને પણ ભગવાનનો સંબંધ રાખીને પણ જે ભોગ વધાર્યા છે એ ભોગે આપણને આસક્તિનો રોગ કર્યો છે આસક્તિનો રોગ કર્યો છે જે દિવસે દાદા આપણે પીઝા નહોતા જોયા તમે જોયા તા તમારી જુવાનીમાં પીઝા કલ્પના હતી પીઝા જેવી વસ્તુ છે નહોતી બરાબર ને બાજરાના રોટલા જ પીઝા હતા હવે અત્યારે હવે પીઝા જોઈ લીધા છે એટલે એક બાજુ પર બાજરાનો રોટલો હોય અને પીઝાની સ્લાઇઝ હોય તો ઘનશ્યામ દાદા ને પીઝા પહેલા જાય દાદા એ એ ભોગ જોયો ભોગવ્યો એટલે હવે એનો શું થયો રોગ થયો આ તો દ્રષ્ટાંત આપ્યું દાદા એવા તો બધા બહુ રોગ બધાને હોય વસ્તુ એવી છે કે ભોગ કોઈ પણ ભોગવ્ય છે જે નથી આવ્યો આપણા સંપર્કમાં એ પછીથી એ સંપર્કમાં એકવાર આવી ગયો કોઈપણ રીતે આવી ગયો ભગવાનના સંબંધે કરીને આવી ગયો એટલે એ આપણને રોગ કરી દે અમેરિકામાં આપણે પાંચ વર્ષ રહેતા થયા હોઈએ દેશમાં રહેતા હોઈએ અત્યારે વરસાદનું વાતાવરણ હોય કાચા ઘર હોય કાચા મકાન હોય લાઇટો હોય નહીં મકોડા નીકળે મચ્છર થાય એ બધાની વચ્ચે લાઇટો ગયેલી હોય આખી રાત લાઇટ ન આવે તો પણ ઈન્ડિયામાં સુખેથી ઓશિકો મૂકીને હોતા હોઈએ એ જ વ્યક્તિ અમેરિકામાં બે કે ત્રણ વર્ષ રહી જાય અને પછી એને ચોમાસામાં જો ઇન્ડિયા મૂક્યો હોય અત્યારે આ કોરોના કાળમાં કેટલા ઇન્ડિયાની અંદર છે એમાં જેના પાકા મકાનો નહીં બાંધ્યા હોય ક્યારેય ગામડામાં રહેવાનું થયું હશે અહીંથી જઈને અને પછી એ વરસાદ પડે ને બધું જે થાય છાપરામાંથી કે મકાનની અંદર પાણી પડતું હોય લાઇટો ગઈ હોય સર્પને વીછી નીકળતા હોય મકોડાને મચ્છરનો ઉપદ્રવ હોય યાદ આવે હા પ્લેન ચાલુ થાય તો વહેલાં જવાય બે વર્ષ પહેલાં એ જ હતા બે વર્ષ પહેલાં એ જ એમાં શાંતિથી સૂઈ શકતા હતા રહી શકતા હતા વરસાદ પડે તો એવું કાંઈ નહોતું લાગતું ઠંડી પડે કાંઈ નહોતું લાગતું ગરમી પડે તોય કશું નહોતું લાગતું હોય એમ કરીને ચલાવી લેતા હતા પરંતુ એના કરતાં શ્રેષ્ઠ ભોગ મળ્યા પ્રારબ્ધવશ થઈને તો હવે ત્યાં રહેવું કઠણ પડે છે પરતક મન મજબૂત થાય છે જો ભોગ જ્યારે આપણને મળે ત્યારે ભોગને જો રોગ તરીકે જોવામાં ન આવે તો એ ભોગ આપણને પકડી લે છે એવા તો હજારો ભોગોએ આપણને પકડ્યા છે હજુ આટલી વાત કરવાને સાંભળવા છતાં પણ આપણી ગાફલતા આળસ પ્રમાદ બેદરકારી મોહ એના કારણે હજુ પણ કેટલાય ભોગ પકડી લેશે અને ભોગ પકડીને આસક્તિરૂપ રોગ લગાડે છે ભોગ લગ શું લગાડે છે આસક્તિનો રોગ ભોગ એ ભોગ સંબંધી સંકલ્પોનો રોગ લગાડે છે ભોગ લગ 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 એ જે ભોગ ભોગવ્યા છે એની સ્મૃતિરૂપી રોગ લગાડે છે એકવાર ભોગ ભોગવી લીધો પછી એની સ્મૃતિ થયા કરે એ સ્મૃતિરૂપી રોગ લાગે છે ભગવાનની વિસ્મૃતિ થાય છે અને ભોગની સ્મૃતિ થાય છે એવો રોગ લગાડી દે લગ છે એ ભૌ ભોગમાં બહુ જ મોટામાં મોટું આ જગતની અંદર જેટલા ભોગ રચ્યા છે દરેક ભોગની પાછળ દુઃખ દુઃખને દુઃખ જ ભગવાને રચ્યું છે પરંતુ જીવાત્માની દ્રષ્ટિએ દુઃખ સુધી નથી પહોંચી એના કારણે ભોગ ભોગવવા બહુ સારા લાગે છે આયુર્વેદ કહે છે ઠંડુ પાણી ન પીશો ઠંડો આઈસ્ક્રીમ સારો નથી પરંતુ એ વધારે સારો લાગે છે હવે જુવાનીમાં બહુ સારો લાગ્યો બહુ સારો લાગ્યો ઘણા લોકો એવા છે કે ઠંડુ પાણી પીવે પીતા હતા તો એટલું બધું ઠંડુ બરફ નાખીને જ પાણી પીવે એવા ઘણા હરિભક્તોને જોયા છે બરફ નાખેલું એકદમ ઠંડામાં ઠંડુ પાણી પીવે પછી એની જે દશા થાય છે પંદર વીસ પચીસ વર્ષ પછી બધું બગડે છે ઘણા મરચા જમે એટલે જાને મરચીના છોડ ઉપર એને બેહાડી દીધો હોય તો વાંધો ના આવે મરચીના છોડ ઉપર જો બેહાડી દીધો હોય મરચાના ખેતરમાં તો એ જમીન જ જીવે એવા હોય આપણે ત્યાં ઘણા મોડલો છે એવા હવે એટલું બધું જમે એટલું જમે એટલું જમે જુવાની હોય ખબર પડે નહીં અને પછી ઉંમર થાય એટલે બધા જ રોગ લાગુ પડે

અને જીવનોય રોગ છે જેટલા ભૌભોગ વધારે ભોગવે ને એટલા શારીરિક પ્રોબ્લેમ પણ વધે અને એટલા એને માનસિક પ્રોબ્લેમ પણ વધે જે લોકો ભોગની અંદરથી વિરક્ત છે એ આનંદમય જીવન વિતાવે છે જેને જેટલા ભોગને વિશે આસક્તિ ઓછી છે એ પરમાનંદમાં મસ્ત રહે છે માટે ભૌભોગને બહુ વિચારપૂર્વક બહુ વિચારપૂર્વક પંચાળાનું પહેલું વચનાવૃત શ્રીજી મહારાજ આપણને કેવા બનાવવા માગે છે એની તો આપણને ખબર હોવી જોઈએ પંચાળાનું પહેલું વાંચજો ધ્યાનથી શ્રીજી મહારાજને આપણી સ્થિતિ કેવી કરવી છે શ્રીજી મહારાજને આપણને કેવા બનાવવા છે આજ બનીએ કાલ બનીએ પણ શ્રીજી મહારાજે આપણું કાંડું ઝાલ્યું છે તો મહારાજને કોઈક વિઝન છે મહારાજને કોઈક ઈચ્છા છે કે મારે આ આત્માને આવો બનાવવો છે પરંતુ એ પહેલા આ દેહ કરીને પણ આપણને કેવા બનાવા છે એ મહારાજે પંચાળાના પહેલા વચનાવૃતમાં અને મધ્યના પિસ્તાળીસમાં વચનાવૃતમાં કીધેલું છે આ લોકમાં આપણું વિઝન અને આપણી દ્રષ્ટિ અને આપણા વિચારો અને આપણું અંતકરણ કેવું વર્તવું જોઈએ એ મહારાજે ગરડા મધ્યના પંચાવનમાં વચનામૃતમાં સોનીની પેઢીનું વચનામૃત એમાં કીધેલું છે વચનામૃતનો અભ્યાસ જ્યારે આપણે ધ્યાનથી થોડો વિચારપૂર્વક આપણા ઈષ્ટદેવની શું ઈચ્છા છે એને જાણીને જો કરીએ તો ચોક્કસ આપણને સમજાય કે આપણા મહારાજને આપણને કેવા બનાવા છે એટલે પરતક મનને ભોગ ગમે છે નિજ મનને એ ભોગમાં રોગ દેખાય છે ખુશી મન ખૂબ કદી નિજ જતા પરતાન પરતક મનને તો ખટરસ છ પ્રકારના રસને ખાવામાં મજા પડી જાય જેટલું હોય એટલું આવા દો સુધી આવી ગયો છે પેટ ભરાઈ ગયું છે પણ હજુ ઓહ કચોરી હતી ભાઈ આપવાની રહી ગઈ લાવો ત્યારે પણ ગળા સુધી ઓડકાર આવી ગયો છે ને પેટમાં જાય એવું નથી ને તોય ઓહ કચોરી લીધી તમે ઓ આ ભજીયા તો હતા હજુ હતા ને લાવો ત્યારે બે ક્યારે ધરાઈશ ભાઈ ગળા સુધી તો થઈ ગયું છે હવે ક્યાં સુધી લઈ જવું મોઢા સુધી લઈ જવું છે પણ જીવનું કામ એવું છે આ પરતક મનના ધંધા છે કોના ધંધા છે પરતક મનના અને નિજ મન તો કેવું છે નિજ મન તો એવું વિચારે હવે ગમે તે ગમે તે જમશું પેટ ભરાવવું જોઈએ આ જમીએ તો બધી વિષ્ટાત થવાની છે ને હું એમાં લેવાનું એટલો આ પરતક મન આ નિજ મનનો વિચાર હવે આમાંથી ટીક કરતા જવાનું આ મારે કરવાનું તમારે કરવાનું હવ હવના ના અંતરમાં જોઈને કોઈને કહેવાનું નહીં આપણો હિસાબ આપણે જ રાખવાનો અને હમજી રાખવાનો કે હજુ રાજ કોનું હાલે છે નિજ મનનું રાજ હાલે છે કે પરતકમનનું આ રાજ હાલે છે જાતે જ આપણે હિસાબ કરી નક્કી કરી લેવાનું અને પછી મનના ધંધાઓને ધીરે ધીરે બંધ કરવાના ગોરખ ધંધાઓ એના ઘણા છે આપણી સાથે જન્મો જન્મથી છેતરપિંડી પરતક મને બહુ કરી છે આપણા કલ્યાણનું ઘણું બધું આ પરતક મને બગાડ્યું છે આપણું બગાડવા વાળો આપણી સાથે જ છે અને સુધારવા વાળો પણ આપણી સાથે જ છે કોઈ આપણું બહારથી કે દૂરથી બગાડતું નથી કોઈ બહારથી સુધારતું નથી બગાડવા વાળું પરતક મન આપણી સાથે રહે છે સુધારવાવાળું ની જ મન પણ આપણી સાથે રહે છે આપણે કોની સત્તાને વધારવી એ આપણા હાથની વાત છે કારણ કે જીવ રાજા છે રાજા ધારે એવો ઓર્ડર કરી શકે કારણ કે રાજા પરમાત્મા સિવાય બધે સ્વતંત્ર છે એક આત્મા પરમાત્મા આગળ જ આધીન છે બાકી ઇન્દ્રિયો અંતઃકરણ કરતા હજારો ગણો નહીં અબજો ગણો નહીં ખરબો ગનો મોટો છે બળિયો છે પ્રકાશવાન છે શક્તિમાન છે ઐશ્વર્યવાળો છે જે ધારે એમ એ કરાવી શકે એટલો બળિયો છે આત્મા એટલે શું આત્મા એટલે એટલો તાકાતવાળો છે જો ધારે ને તો બધું જ કરે અને એનો અનુભવ તમને પણ છે મને પણ છે અત્યારે તમે બધા રેગ્યુલર હવા રંજ બધું જમતા હશો બધું કરતા હશો હમણાં ચાતુર્માસ આવશે ઘણા ભક્તો એકઠાનું કરશે ઘણા ભક્તો ચાંદ્રાયન કરશે ઘણા ભક્તો ધારણા પારણા કરશે ઘણા ભક્તો અલગ અલગ પ્રકારના નિયમો લેશે ત્યારે કેવી રીતે આપણાથી એ વ્રત તપ થવા લાગે છે આપણે તો એના એ જ છીએ તો વ્રત તપ કેમ થવા લાગ્યું કારણ કે આત્માએ નક્કી કરી લીધું કે હવે નિજ મનની સત્તા આવે બીજું કાંઈ નહીં આત્માએ નક્કી કર્યું એટલે થવા લાગ્યું હા શારીરિક તાસીર જેની હોય એ પ્રોબ્લેમ આખો જુદો છે પરંતુ આ નિજ મનને પરતક મનમાં તો આત્મા બળ્યો થયો એટલે પૂરું થઈ ગયું ઘણા ભક્તો હોય છે કે એકાદશીના દિવસે નહીં એટલે નહીં ઘણા ચા પીતા હોય રોજ ભગવાનના ભક્તો હોય તોય ઘણા ભગવાનના ભક્તો છે સારા ભગવાનના ભક્તો ગણાતા હોય પણ બાળપણથી ચા પીવાની ટેવ પડી ગયું હોય અને પીતા હોય હવે સંતો તો કહેતા જ હોય કે ન પીશો છતાં પણ છૂટતી ના હોય અમારી આગળ પણ જે શ્રવણ કરી જતા હોય અમે પણ જાણતા હોઈએ અને એમને એવું હોય કે સંતો નથી ખબર એટલે ક્યારે પૂછતા નથી એ ભક્તોને એવું હોય કે સંતોને ખબર નથી એટલે પૂછતા નથી સારું કથામાં કહી દે પર્સનલ નથી પૂછતા એ સારું છે પણ સંતોને ખબર તો પડે અને અમે કહીએ કઈ નહીં એટલામાં છોડશે ક્યારેક પણ એવા ભક્તો પણ પાછા એવા તો છે એકાદશી ના પીવે એકાદશી ના દિવસે ચા પીતા નથી એવા ભક્તો છે બાકીના દિવસે પીવે એકાદશી ના પીવે એનો અર્થ એવો ના કોઈ સમજતા હું એવું કહેવા માંગુ છું કે બીજા દિવસોમાં પીવી બંધ કર્યું એ ચાલુ ના કરતા ને ચાલુ કર્યું એ બંધ કરવાનો પ્રયત્ન કરજો પરંતુ એકાદશી દિવસ ના પીવે તો ચાલી જાય છે કેમ ચાલી ગયું કારણ કે આત્માની સત્તા તે દિવસે પ્રકૃષ્ટ છે એટલે રેગ્યુલર જમતા હોઈએ અને અચાનક એમ કીધું હોય કે આજે નહીં જમવાનું તો તકલીફ થાય પણ ધારણા પારણા કરતા હોઈએ તો ખબર જ છે કે ધારણાના દિવસ કાંઈ જમવાનું નથી એટલે આમ સહજ રીતે ઉપવાસ થઈ જાય ગમે એવું સારું બન્યું હોય તો એ ઉપવાસ થઈ જાય આ બધું આપણે અનુભવીએ છીએ આપણને ખબર પડે છે આનું કારણ શું કારણ એ છે તે દિવસે આત્મા બહુ બળિયો સંકલ્પ કરીને બેઠો છે માટે જેને નિજ મનને તાકાતવાળું કરવું હોય ને એને બળિયો સંકલ્પ રાખવો કે મારે આમ જ કરવું છે આમ જ કરવું છે ભગવાનની ઈચ્છા પ્રમાણે જ વર્તવું છે આત્માની તાકાત બહુ જબરી છે ક્યારેય પણ ઇન્દ્રિયો અંતઃકરણથી ડબાવાનું નથી જો આત્મા બળિયો હશે તો ઇન્દ્રિયો અંતઃકરણ તો આમ આવી જશે કંટ્રોલમાં ભગવાને આત્માને બહુ શક્તિમાન બનાવે છે ભગવાન પોતે આત્મામાં રહ્યા છે પોતે આત્મામાં રહ્યા છે ભગવાનને ભેગા રાખીને કઈ ઇન્દ્રિયો અંતકરની લડાઈ એવી છે કે આત્મા જીતી ન શકે કઈ એવી છે જીતી ના શકે ભગવાનને ભેડા રાખે સત્પુરુષોના વચનોને ભેળા રાખે શાસ્ત્રોના વચનોને ભેળા રાખે અને ધર્મ નિયમની બોર્ડરમાં રહે તો નિજ મન આખા રાજ્યની અંદર શાંતિથી રાજાનો ઓર્ડર બધાને મનાવી શકે રાજા તો જીવ જ છે નિજ મન તો શું કરે છે રાજાના ઓર્ડર પ્રમાણે ઇન્દ્રિયો અંતકરણને ચલાવે છે એ નિજ મન કરે છે પણ રાજા જો ગાફલ બન્યો આ રાજા હોતો હોય તો પરતક મન બધે ફરી વળે આંખને કે થવા દો જીભને કે થવા દો થવા દો તમારો વાંધો નહીં એટલે પણ અરે થવા દો ન આવે કંઈ ચિંતા ના કરો પણ ના પરતક મનના પેતરાને સમજવા જેવા છે પરતક મન આપણને હુંવાળું લાગે છે પણ એ પરતક મન આપણું બહુ બગાડે છે છ પ્રકારના રસ ખાવામાં પરતક મનને મજા આવે જ્યારે નીજ મનને એની ઉપર કોઈ બી તાન ના ચડે જે હોય આ જેવું હોય એવું ચાલે શરીરને નુકસાન કરે એવું ના હોય બસ આટલું જોઈએ ઈચ્છે મન અંબર સુંદર અંગ અજાને એની જન કરે ઉમંગ સરસ મજાના કપડાં અંબર એટલે કપડાં પરતક મન કે હારા મારા કપડાં જેવા જેવો પેન્ટ જેવો શર્ટ એવા બૂટ એવા મોજા જોઈએ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો જોબ કરવાની હોય બિઝનેસ ધંધાએ જવાનું હોય લગ્ન પ્રસંગો હોય તમારે કંઈ અમારા જેમ ત્યાગીને જેમ માથું મૂંડાઈને નથી બેઠેલા જોઈએ તો ખરું જ પરંતુ એનું અતિશય તાન રોજ ઉઠીને અતિશય તાન એવું ભગવાનના ભક્તને ન શોભે ભગવાનના ભક્તને સાદગી શોભે સાદગી ગમે છે સાદા કપડાં સાદું જીવન ઘણા ભક્તો છે એવા સાદા કપડાં સાદું જીવન જીવતા હોય સાદા કપડાઓ પહેરતા હોય અને ભગવાનનો ભક્ત એવા સાદા કપડાં પહેરે તેમાં કંઈ વાંધો નથી નુકશાન શું છે ઘણા ભક્તો એવા છે પહેરે છે ધોળા જ કપડા પહેરે છે ધોળા જ કપડાં પહેરે છે એવાય છે ભક્તો કઈ વાંધો નહીં પણ કદાચ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે વ્યવહારો કરવાના છે લગ્ન પ્રસંગો છે તમારી જોબ છે બધું કરો પરંતુ કપડા ઉપર એટલું બધું તાન નહીં કે કપડા પાછળ એટલો બધો ખર્ચો કરી નાખીએ કે ભગવાન માટે કોઈ ગરીબ માટે કોઈ સમાજની સેવા માટે આપણે રૂપિયો ના ખર્ચી શકીએ કપડાં પાછળ ઢગલાબંધ બંધ ખર્ચી નાખીએ એવું નહીં સાદગી જરૂરિયાત પ્રમાણે તમારા એવું હોય કે ભાઈ પચાસ હજાર પચાસ હજાર ડોલરનું કપડું હોય પાંચ હજાર ડોલરનું હોય ને પાંચસો ડોલરનું હોય તો કઈ વસ્તુ આપણે જરૂરી છે કયામાં ચાલી જાય એવું છે એવું કામ કરવાનું એવું કામ કરવાનું પણ સ્ટોરમાં ગયા એટલે મોગામ મોગું જે હોય એ લેવું છે એવું જે કરવું એ નુકસાનકારક છે મોગામ મોગું જે હોય જેનાથી ચાલી જતું હોય જેનાથી સહજ રીતે સમાજની અંદર આપણી જે પ્રમાણની સ્થિતિ ગણાતી હોય આપણે જે સ્ટેટસમાં હોઈએ આપણે જે સમાજ સાથે ભળેલા હોઈએ જે આપણો કૌટુંબિક સંબંધ હોય એની સાથે સેટિંગમાં આવે અને સહજ રીતે નીકળી જવાય એવું ચલાવે જેનાથી ચાલી જવું જોઈએ મહત્વનું શું છે ચાલવું જોઈએ એવા વિચારથી જે કરે એને પરતક મને એની ઉપર સવાર ન થાય નહીં તો ઘણીક વખત પૈસાના ધુમાડા કરવા માટે માણસો મોઘા મોઘા કપડાં કયા દેશમાં સૂટ સીવાડે ને આ દેશમાં મગાવે બીજા દેશમાં સીવ બીજા દેશમાં સીવવાનો આ દેશમાં મગાવવાનો લાખો રૂપિયાનો ખર્ચો કપડાં પાછળ કરે એ જ કપડું પોતાના દેશમાં બની જાય એવું હોય પચાસમાં ભાગની કિંમતમાં બની જાય એવું હોય બહારથી લાવવાનો એટલો મોટો ખર્ચો થતો હોય બહારથી મગાવે એ ખરી ભગતને ત્યાં સરસ મજાનું રસોડામાં ફર્નિચર હતું એટલે ફર્નિચર એટલે પેલા કબાટ ને બધા ક્લોઝેટ ને બધું હોય ને બે વર્ષ થયા હતા બે જ વર્ષ અને લગ્ન થયા દીકરાના લગ્ન થયા દીકરાના એટલે એ ભગતે એ બધું ફર્નિચર જે હતું એ કબાટ ને ક્લોઝેટ ને બધું કાઢી અને ગેરેજમાં મૂકી દીધું અને કોઈક બીજા એ ભગતને કીધું કે તમારે જોઈતું હોય તો આ લઈ જજો અને બધું રસોડાની અંદર નવા કરાવવા લાગે ક્લોઝેટ ને કબાટ એટલે અમે સહજ રીતે પૂછ્યું કે ભગત આ શું કરાવો છો શું ચાલે ઘરે કામ ચાલે શું કામ આ કામ ચાલે છે તે ક્યાંથી શું કેટલો ખર્ચો થાય એ બધું કરવાનો તો કે અહીં આગળ તો આમ તો સસ્તામાં પતી જાય બાર બાર કે પંદર હજારમાં થઈ જાય બધું પણ મેં એ ઠેક ઇટાલીથી મગાયું છે એ જે બધું મગાયું છે ક્યાંથી મગાયું છે ઠેક ઇટાલીથી એટલે એ ખર્ચો પચાસ હજાર થશે કેમ કર્યો છે તો કે દીકરાના લગ્ન થયા એટલે વહુને એવું છે કે મારે આ કલર સાથે આ દિવાલ સાથે મેચ થાય એવા ક્લોઝેટ જોઈએ છે એટલા માટે પચાસ હજાર ડોલરનો ખર્ચો કરવાનો અને બહારથી બધું મગાવવાનું આ દેશમાં મળતું હોય તો પણ નહીં સ્પેશિયલ એને ત્યાંથી મગાવીને ખર્ચો કરવાનો પૈસા છે કરે વ્યક્તિ અમારો કોઈ વિરોધ નથી એવો કરવો તમારી પાસે રૂપિયા હોય કરો પરંતુ એની સાથે વિચાર પણ કરો જે બે વર્ષ પહેલા નાખેલું હતું હજુ એ તૂટ્યું નથી બગડ્યું નથી તો આપણે એક વ્યક્તિને સમજાવી શકીએ કે ભાઈ પાંચ વર્ષ આને ચલાવી લો અને પછી આપણે સારું કરીએ જેવું જોઈતું હોય એવું અથવા તો આપણે કહી શકીએ અથવા તો આપણે કરીએ તો એ ખર્ચો ઓછો થઈને એટલા રૂપિયામાં કેટલાકના ઘર વિનાના રઝડતા માણસો હોય એને કંઈક નાનું ઝૂંપડું બાંધી દઈએ કંઈક એને જમવાની કોઈ વ્યવસ્થા કરી આપીએ કેટલું મોટું સમાજનું કાર્ય થાય કેટલું ભગવાનને ગમતું કોઈ દરિદ્ર માટેનું કાર્ય થાય એવું નથી કેતો મંદિરમાં આપી દો પણ જે ઘર વિનાના છે તમારા ઘરના ખાલી એક રસોડાના ક્લોઝેટ માટે બહારથી લાવવાનું ફર્નિચર અને બહારથી લાવીને એનાથી ચાર ગણો ખર્ચો કરવાનો એ ખર્ચામાં કોકના ઘર કોકના કપ આખા શરીર ઢંકાઈ જાય કપડાં વિનાના ફરતા લોકોના શરીર ઢંકાઈ જાય એટલામાં કોઈક વરસાદ વિના રહેતો એની છતો ઢંકાઈ જાય આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત ઘણી વખત ભગવાનના ભક્ત હોય ને તો એ આવી બાબતમાં ભૂલા પડતા હોય છે ખરેખર ભૂલા પડતા હોય છે માટે ભગવાનના ભક્તો એવા પણ ભગવાનના ભક્તો છે કે જેનું સાદું જીવન સાદું જીવન એની ગાડી ઘર બધું સાદગીવાળું રાખેસ સાદગીવાળું છે હું એવું નથી કહેતો કે તમારી જરૂરિયાતથી પણ નીચા જાઓ હું એવું નથી કહેતો કે તમારી પાસે નવી ગાડી ના હોવી જોઈએ સારી ગાડી ન હોવી જોઈએ મારો કોઈ એવો આશય નથી આશયને સમજજો હું એ કહેવા માગું છું કે જે જરૂરિયાત કરતાં વધારે ખર્ચો છે એ પછી પાંચ રૂપિયાના જોડાનો પણ હોય આપણો તો ભૂલ કરીએ છીએ મન મજબૂત એનાથી માટે કે છે કે પેલાને સારા સારા કપડાં જોઈએ આજે તમે મોટા મોટા રાજાઓ તેલિયા રાજાઓ જે કહેવાય એના વૈભવ તો જુઓ કેવા વૈભવોને કેટલું બધું એને એક એક ડીશો એની જમવાની હોય કે એનું એનું કાંઈક પણ હોય કેટલો બધો ખર્ચો હોય છે એની પાછળ કેટલો બધો ખર્ચો આપણી કલ્પનામાં ના બેસે એટલા મોટા ખર્ચાઓ ભગવાને પુણ્યના પ્રતાપે જેને આપ્યું હોય અને કોઈકના પુણ્ય ખૂટતા હોય એના કારણે એને એના પૂર્વના કર્મને અનુસાર ભગવાન એને ફળ દીધું છે પરંતુ આપણે એટલું ચોક્કસ કરી શકીએ છે એવાને મદદરૂપ થઈએ આપણા પુણ્ય પાછલા છે એના કારણે તમારી પાસે જે વધારે પડતું છે એ કોઈક ઓછું જેની પાસે છે એને આપવા માટે છે આટલો જો વિચાર કરીશું તો ખરેખર નિજ મન આપણું મજબૂત થશે ભગવાનને ગમે છે સાદગી ગમે છે આપણે ભગવાનના ભક્તો તો જા ભાગના કથાવર્તા સાંભળીને એવા જ જીવનવાળા થઈ ગયા છે પરંતુ હજુ પણ ક્યાંક ગાફલતા રહેતી હોય તો એ ગાફલતાને કાઢીને કેવળ ને કેવળ ભગવાનની ઈચ્છા શું છે આ લોકમાં તો આ લોકમાં આપણા પચાસ એકરમાં બંગલા હશે સારી ગાડીઓ હશે એટલા ભોગ ભોગવ્યા હશે સારા કપડાં પહેર્યા હશે છેલ્લું ડેસ્ટિનેશન તો બધાનું એક સરખું જ છે છેલ્લું ડેસ્ટિનેશન એક સરખું જ છે છેલ્લી પ્રક્રિયા બધા માટે એક સરખી જ છે કોઈકની કોઈકના અંતિમ સંસ્કારમાં કદાચ લાખો માણસ હશે કોઈકના અંતિમ સંસ્કારમાં પાંચસો છસો હશે કોઈના અંતિમ સંસ્કારમાં આવી પરિસ્થિતિ હશે તો બાર પંદર હશે પરંતુ બોક્સની અંદર જે જઈને અંદર બળવાનું છે કે કોઈકને જમીનમાં ડટાવાનું છે એ પ્રક્રિયા તો આખી દુનિયામાં એક સમાન જ છે એક સમાન જ છે ચાહે લાખોપતિ હોય કરોડોપતિ હોય ચાહે સહિંસા હોય બાદશાહ હોય કે પછી ચાકર હોય આવો વિચાર કરીને ભગવાનનો ભક્ત ની મનને મજબૂત કરે અને પરતક મનના આવા ખરાબ સ્વભાવોને છોડવા માટેનો પ્રયત્ન કરે મહારાજ વખતે જેમ એક ભગત સુરત થી આવેલો ચાલતા લોયામાં મહારાજ બિરાજમાન હતા સુરત થી હાલતો આવ્યો સુરત થી આવ્યો આવીને મહારાજ પગે લાગ્યો પછી મહારાજને એને એક રૂપિયો પોતાની પાગડીમાંથી છોડીને દીધો એટલે મહારાજે કહ્યું કે ભગત આ રૂપિયો મને દીધો એના કરતાં તમારી પાઘડી ફાટી ગઈ છે કપડાય ફાટી ગયા છે તો તમે રૂપિયામાંથી એ ખરીદી લો ને મને રૂપિયો કેમ દીધો ત્યારે ઓલા ભગતે કીધું મહારાજ એ તો ચાલે છે એ તો ચાલે છે ચાલતું હતું અને ચાલશે એને ફાટેલું હશે ને એને હાંધીશ તો એ તો ચાલતું તું ચાલે છે ને ચાલશે પણા ગણા સમઈ થી મહારાજા રુપ્યો તમારી માટે ભેગો કર્યો તો પાઈ પાઈ ભેગી કરી એ રુપ્યો તમને દેવો તો એટલે સૂરત થી ચાલતો આવ્યો છે અને તમને દીધો છે પ્રભુ આ તમે રાખો આ તો હાલે છે ને હાલશે આવી સમજણવાળા ભગવાનના ભક્તો આજે પણ છે પાઘડી ફાટેલી હોય એવું નહીં એના ઘરની અંદર ધારે એવા વૈભવો ધારે એવું બધું જ રાખી શકે એમ હોય છતાં પણ નથી રાખતા સત્સંગને અર્થે ગરીબ ભક્તને અર્થે કોઈ ગરીબને અર્થે સમાજના ઉત્થાનને અર્થે વાપરે છે એવા ભગવાનના ભક્તો છે નજરની સામે છે નામ નથી દેતા પરંતુ છે આ કોવિડ નાઇન્ટીનની અંદર ઘણા ભક્તો એવા હતા નાના નાની સ્થિતિના ભક્તો કેતા એ બે જોબ કરતા હોય ત્રણ જોબ કરતા હોય તોય પૂરું ના થતું હોય એમાંય જોબો છૂટી જાય ઘરના હપ્તાઓથી માંડીને બધી જ ઉપાધિઓ આવે એવા ભગવાનના ભક્તો હોય ઘણાને જોબો છૂટી ગઈ નાની નાની હતી એને ત્યારે જે ભગવાનના ભક્તો એવા હતા કે જેને ભગવાને સ્થિતિ સારી આપી હતી એ ભક્તોએ સંતોની આજ્ઞા લઈ એવા ભક્તોને મેલમાં ચેક મોકલ્યા છે ચિઠ્ઠી લખીને સંતોની આજ્ઞાથી આ મોકલ્યું છે કોઈને કહેવાનું નથી રાખવાનું છે તમારી પરિસ્થિતિ સારી થાય ત્યારે વિચારજો બાકી આ તમારું જ છે આ અમારું નથી આ તમારું જ છે અમને ભગવાને તમારી સેવા માટે જ આ આપેલું હતું એ તમને આપ્યું છે આવા ભગવાનના ભક્તો પણ સત્સંગમાં છે આ સત્સંગ વાંજ્યો નથી આ સત્સંગ દિવ્ય છે અલૌકિક છે અલૌકિક હતો અલૌકિક છે અને અલૌકિક જ રહેવાનો અલૌકિક જ રહેવાનું વિઝન જેને છે જેની પાસે દ્રષ્ટિ છે જેની પાસે શાસ્ત્રનું સાચું જ્ઞાન છે જેને હૃદયની અનુભૂતિ છે એની માટે આ સત્સંગ દિવ્ય હતો દિવ્ય છે ને દિવ્ય જ રહેવાનો અલૌકિક હતો અલૌકિક છે ને અલૌકિક રહેવાનો કેવી રીતે આવી ભાવના જાગે સંતોએ કોઈને પ્રેરણા નથી કરી કે તમે આને આમ કરજો કે કરજો જે ભક્તોએ જે ભક્તો પાસે હતું અને જે ભક્તોને એવું લાગ્યું કે આ ભક્તને ખરેખર જરૂર હશે તો એ ભક્તોએ સંતોને જાણ કરી અને ઓલા ભક્તોને પૂછ્યું પણ નથી બાય મેલ મોકલ્યું છે બાય મેલ એવું ઘણા બધા ભક્તો માટે અમુક ભક્તોએ સેવા કરી છે અને અમુક ભક્તોએ અમને પૂછ્યું પણ છે કે કોઈ ભક્તો એવા નજરમાં આવે તો કહેજો કયો સંબંધ છે એને લોહીનો સંબંધ પોતાના દીકરાને આ આ આ દેશની અંદર મને તો ખબર નથી પણ મેં તો સાંભળ્યું છે કે આ દેશમાં કોઈ દસ હજાર આપવા હોય ને તો વ્યાજ વિના નથી દેતું અને એ વ્યાજ એ બહુ ભારે ખમ વ્યાજ દે એવો દેશ છે એવા દેશની અંદર કોઈ ભગવાનના ભક્તને કોઈ પાંચ હજાર સાત હજાર દસ હજાર આમ લખીને મોકલી દે તો એ કાંઈ એની સમજણ શું હશે કલ્પના તો કરો હું નામ વિના વાતો એટલા માટે કરું છું મારે નામ નથી દેવા પણ તમને પ્રસંગ એટલા માટે જણાવું છું કે ખ્યાલ આવે કે સત્સંગ શું વસ્તુ છે આત્મબુદ્ધિ શું વસ્તુ છે ખબર પડે આપણને ખબર પડે ખબર પડે એનો અર્થ એવોય નથી કે કોઈ ભક્ત એવી સેવા કરી એટલે આવે એ ભક્ત સેવા કર્યા જ કરે એની પાછળ એ તો એની શક્તિ પ્રમાણે એની પાસે હોય એટલું કર્યું હોય પરંતુ એવી કરવાની ભાવનાવાળા ભગવાનના ભક્તો છે એને એવું ના વિચાર્યું કદાચ વરસ દાડો મંદી હાલી તો મારે ત્યાં જ ખૂટશે તો હું શું કરીશ એવું કઈ ના વિચાર્યું મારી પાસે અત્યારે છે છે એવી મને ખબર પણ કહી નથી શકતા તો એને આવી રીતે મદદ કરો તો એને મદદ કરી એટલા રૂપિયા મેં કપડા સારા લઈ શક્યા હોત ને એટલા મેં સોફા એ પોતાના ઘરના સારા લઈ શક્યા હોય ને કોઈ પાંચ હજારની મદદ કરી હોય માની લો તો ઘરના સોફા સેટ બદલવા હોય તો બદલી શકે ને પાંચ હજારમાં કોઈને ઘરની અંદર કાંઈ બીજી વસ્તુ વસાવી હોય મોંઘી તો વસાય પોતાના છોકરાઓને કંઈક લેપટોપ લેવા કે બીજા કંઈક લેવું હોય તો લઈ શકે ને પણ એવું કાંઈ ના વિચાર્યું ભગવાનના ભક્તોએ કરોડો વંદન છે એવા ભક્તોને કે જેની આવી સમજણ છે અને એ સમજણને વધારજો એનો અહમ નહીં જે ગુણ આપણામાં ભગવાને આપ્યા છે એનો અહમ આપણે નથી આવવા દેવો જો અહમ આવશે તો પરતક મન આપણી ઉપર સવાર થશે થશે ને થશે જ ગુણનું પણ આપણે અહમ નથી આવવા દેવું ભગવાન નું દીધેલા છે ગુને ભગવાને તમને એવી ઉદાર ભાવના ભગવાને તમને એવું વિઝન આપ્યું એ મહારાજની તમારી પર કૃપા આટલું જ વિચારીએ મેં આવું કર્યું મારાથી થયું એવું કરવાવાળાને પણ ન થવું જોઈએ નહીં તો એ પરતક મન આપણી પર સવાર થાય મન ભૂષણ સુવર્ણ ચિત્ત નહીં નહીં કરે પરતક મનને સોનાના આભૂષણો પહેરવા ગમે મોઘામાં મોઘા સારામાં સારા સોનાના આભૂષણો પહેરવા બહુ ગમે આનો અર્થ એવો નથી સોનાના આભૂષણો ન પહેરવા તમે ગ્રહસ્થ આશ્રમમાં છો આ તો નિષ્કુળ કાવ્ય છે બધાનો છેદ ઉડાડે પણ વિવેકથી લેવું આનો અર્થ એ થાય છે કે તમારે લગ્ન પ્રસંગ હોય જરૂરિયાત હોય બધું કરવું જોઈએ આપણે ભગવાનના ભક્તો તો અમે જોઈએ છે કે લાગઠ આવું કંઈ બહુ દેખાતું નથી પરંતુ સુવર્ણના આભૂષણો એટલા બધા પહેરવા એટલા બધા પહેરવા કે રોજ પછી પચી તોલા પચા તોલા હોનું પહેરીને ફરે તો દુઃખ જ આવે ને કોઈક લૂંટે ને કોઈક લઈ જાય ને કંઈક ઉપાધિ થઈને બધા થાય વીંટીઓને લકીને મોટી મોટી ચેનો ને બધું પહેરીને પછી નીકળ્યા હોઈએ તો ઉપાધિનું ઘર એના કરતાં હા તમે એક વીટી પહેરો સોનાની ચેન પહેરો લકી પહેરો વાંધો નથી એ તમારી શોભા છે આશ્રમમાં કઈ વાંધો નહીં સમાજ પ્રમાણે રહો તમારી સ્થિતિ પ્રમાણે રહો એનો વાંધો નથી પરંતુ અતિ પડતું અતિ પડતું જેને આવું આવું હોય તો એને કે છે પરતક મનનો વિચાર છે પેખે નહીં નિજ કરે નહીં પ્રીતન નિજ મન તો એવું જ વિચારે આ તો ધૂળ છે નિજ મનને તો સીધો જ વિચાર શું થાય ધૂળ છે આ પહેરો ધૂળ પહેરો શું ફેર છે સાચું પહેરોન ખોટું પહેરો શું ફેર છે એવી રીતે નિજ મન તો બધાનો ત્યાગ કરે છે નિજ મનને ત્યાગ કરવો ગમે છે પરતક મનને રાગ રાખવો ગમે છે देखे मन देह रिजे जो रूपाळाखि निज नेन उठे अंग झाड़ देखे मनमुख लेहि दरपन न जुए जो निज निराशिनरपन देखे मन देह रिजे जो रूपाड़ ઝાખી ની જ ઉઠે અંગ ઝાડ પરતક મનને કોઈક રૂપ જોવે કોઈ રૂપ જોવે દેહ દેહ રીજે જો રૂપાળ પોતાના પોતાના દેખે મન દેહ રીજે જો રૂપાળ શરીર જોઈને પોતાનું શરીર જોઈને પોતાનું રૂપાળું શરીર જોઈને પરતક મનને આનંદ થઈ જાય બહુ આનંદ થઈ જાય અને નિજ મન છે ને એને ઝાડ ઉઠે એને બળતરા થાય કે આને આ રૂપાળું છે તો આને કેટલી ઉપાધિ આ રૂપાળું ના હોત તો શાંતિ હતી આને રૂપ મળ્યું છે એટલે કેટલી ઉપાધિ થાય એવું વિચારીને નિજ મનને ટૂંકમાં દેહભાવ ગમે નહીં પરતક મનને દેહભાવ બહુ ગમે બહુ ગમે લેહી જુવે જો હવે પરતક મન શું કરે દર્પણ લે દર્પણ લઈને પછી કોનું મોઢું જોવે પોતાનું મોઢું જોવે અને પોતાનું મોઢું જોઈને એટલો રાજી થાય હાઉ હાઉ જ્યારે જ્યારે તમારી સામે દર્પણ આવતો હોય ત્યારે વિચારજો દર્પણમાં કેવું જોવાની ઈચ્છા થાય છે હવારનો તિલક ચાંદલો કરો ત્યારે પણ કેવી ઈચ્છા થાય છે ભગવાનની પૂજામાં બેઠા જ મહારાજે કહ્યું તિલક ચાંદલો કરવો તે તિલક ચાંદલો કરતા કરતા મોઢું જોવું એવું કીધું પણ હવારમાં તિલક ચાંદલો કરો ત્યારે જોઈ લેવાનું કે પોતાના અંતરમાં તપાસ કરજો શું થાય છે અને પછી દર્પણ દર્પણની અંદર જ્યારે મોઢું જોવા ઉભા રહો વાળ હરખા કરતા હો કપડાં હરખા કરતા હોય ઇન્ટ શર્ટ બરાબર થયું છે સૂટ બરાબર છે બધું જોયે તમારે ગ્રહસ્થાશ્રમ ખોટું કઈ નથી પણ પછી વારે 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 જોયા કરવું કે કેવું મોઢું લાગે છે એટલે કલાકમાં મોઢું બદલાઈ જાય ના બદલાય તો વર્ષે બદલાય ક્યારે બદલાય વર્ષે બદલાય બે હજાર દસનું નું મોઢું જુદું હોય બે હજાર પંદરમાં માં જુદું થાય બે હજાર વીસમાં માં જુદું થાય મોઢાના પછી બધા બદલાતા જાય હજાર માં જુદું થઈ જાય કરચલીઓ પડી જાય વર્ષે બદલાઈ જાય પણ કઈ કલાકે કલાકે જ બદલાઈ જાય કલાકે તો હજુ એવું ને એવું જ હોય પણ ક્યારે કરચલી પડી જાય છે એની ખબર પડતી એટલે તો જુઓ ઘણા તો અત્યારે કેટલા ખર્ચા કરચલિયો ના પડે એના ઓપરેશનો થાય છે એની દવાઓ લેવાય છે એના ઇન્જેક્શનો લેવાય છે આવું બધું છે દુનિયામાં હમણાં ખબર ના હોય આ કોક આઈને કહી જાય ત્યારે ખબર પડે કે આવું છે ભાઈ કરચલી ના પડે એનું ઇન્જેક્શન એની દવા એનો પ્રોસેસ એનું ઓપરેશન હવે કરચલિયો શરીર પરથી કાઢી નાખે તો જુવાન થઈ જાય કોઈ આયુષ્ય વધી જાય

બાકી માલ તો એક હરખો જ ભર્યો છે ચામડી ઉતારો એટલે અંદરથી માંસ મજા પરું વિષ્ટાન હાથ લોહીને બધું એ જ નીકળવાનું એક અંદર માલ હારો નથી એમાં તું વારે વારે અરીસો લઈને જોયા શું કરે છે આવું નીજ મને કહેવું પડે કે વારે વારે હું તને અરીસો જોવાની ટેવ પડે છે વારે વારે શું જોયા કરે છે ફોટો અને વારે વારે તારા મોઢાને જોઈને તને મળવાનું છે શું બંધન થશે શરીરનું બંધન થશે આ તો હાડ માંસ ચામડા અને અંદર બધી નળિયો નાળિયોને એ બધાથી વીંટી અને એક પ્લાસ્ટર મારી દીધું છે ઉપર ચામડીનું અને આને બે આમ પાયા મૂકી દીધા નીચે બે પાયા મૂક્યા છે સમજ્યા ને અને ઉપર આ માથું મૂકી દીધું છે અને એક મોડલ ઊભું કરી દીધું છે ભગવાને હવે આ એક મોડલ ઊભું કર્યું છે અંદર તો કાંઈ બધું વીટેલું જ છે આમથી આમ નસો વીંટી છે ને બધું વીંટ્યું છે આમ સેજ ચીરો મૂકે અંદર કોઈકના હાર્ટનું ઓપરેશન થતું હોય ઓનલાઈન જોજો ક્યારેક કોઈકના પેટનું ઓપરેશન થતું હોય ઓનલાઈન જોજો કોઈકને કેન્સર થયું હોય અને એને જે કેન્સર થયું એનું ઓપરેશન થયું હોય એના વિડીયો હોય જોજો તો અંદર તો માલ બધો એ જ ભર્યો છે પણ આ જીવ વારે વારે અરીસામ જોઈને જાને હું રૂપાળો છું ને રૂપનો અંબાર છું ને આ છું ને તે છું ને બે ફોડક્યો હોય તો આખો દી આમ ફોડક્યો ને આમ કર્યા જ કરે કે આ ફોડકીને આમ કાઢ નાખું તો આમ સરસ લીસું ને રૂપાળો થઈ જાય રૂપાળો કાંઈ થાય નહીં ડાગા પડે ને ઉપરથી ભૂંડો લાગે બીજું કશું થાય નહીં એવું છે આ ફોડક્યો બહુ થઈ ગઈ છે અરે ફોડક્યો હરખું દેખાતું નહીં મોઢું મારું ત્યાં આમે હરખું અંદર માલ શું છે તે દેખાવાનું ગમે એટલું કે હરખું દેખાવાનું છે કે અંદર માલ જ બધો ફોડકીનો ભર્યો પાક કેમ થાય પેલો અહીં ખીલ થાય કારણ કે અંદર પાક જ ભર્યો છે આમાં પાક ને ને આવું જ ભરેલું છે એને કેટલું કામ આમ આમ કરીને રૂપાળું કરશું હા તમારે કરવું ના નથી તમે તો ગ્રહસ્થ આશ્રમમાં છો તમારે થોડું લોકને મળતું બધું રાખવું પડે લગ્ન પ્રસંગોમાં જાઓ જોબો એ જાઓ હા આમ કાંઈ ભાભર પૂજાય ને હરખું આમ બધું રાખવું પડે ભગવાનની સેવામાં સંતો હોય એને કાંઈ રૂપ નથી લેવાનું પણ શરીરને તો ચોખ્ખું રાખવું પડે સ્નાન કરવું પડે બધુંય કરવું પડે વ્યવસ્થિત સ્નાન બધું એ કરવાનું છે પરંતુ પરતક મન વારે વારે અરીસો લઈને જોવડાવે એવું કરવાનું નથી હજુ કાલે તે એક એવી સરસ વાત આવે છે કે તમને આશ્ચર્ય લાગશે અને કદાચ તમને અત્યારે તો હવે આ દેશમાં આવી ગયા એટલે બહાર ક્યાંય નીકળવાનું ના થાય પણ દેશમાં રહ્યા હશો ને ત્યાં વળી જુવાનીમાં દિવસ વિતાવ્યા છે તો ખબર પડશે પરતક મન કેવું કરાવે પરંતુ કહેવાનો અર્થ એટલો છે ની મનની શક્તિને વધારવી બસ આ રૂપ તો ગમે એટલું સારું લાગતું હશે તો એ કાલે બગડવાનું જ છે ગમે એટલો યુવાનીમાં બાળક હોય ત્યારે કેવો રૂપાળો લાગે એ જુવાન થાય ત્યારે કેવો રૂપાળો લાગે અને પછી એ જ વર્ષનો થાય ને ભાઈ ખહુર્યો લાગે સમજ્યા ને અને પછી પાંત્રી ચાલીને પિસ્તાલીનો થાય ને ત્યારે તો ઓ પછી એનું એ જ રૂપ કોઈને ગમે છે કોઈને ગમતું નથી એ પુરુષનું શરીર હોય કે સ્ત્રીનું શરીર હોય ને હાઈટ ને હિતરે તો પછી કે આવે તમારી ભેગા કાંઈ ઠર્યા નહીં હું આનું મોઢું જોઈને શું કરવાનું શું કરવાનું તમારું મોઢું જોઈને આખો દી ઘરમાં એટલે એટલે ભાઈ પહેલાં મોઢું જોવું ગમતું હતું ને આવે શું થયું એનું એ જ મોઢું છે પણ કરચલ્યો પડી ગઈ છે ને હવે ફેસબેસ બદલાઈ ગયો છે ને વાંકું થોડું આમ થઈ ગયું છે ને નમી ગયું છે ને કેડમાંથી નમી ગયું છે ને એ તમારે એવી એનું વર્ણન તો શું કરવું એવું આ ભૂંડું શરીર એને વારે વારે દર્પણમાં જોવું નહીં એવું પરતક મનને નિજ મન કહે છે અહીંયા આગળ સ્વામીએ એકસો ને ત્રીસ કડી કરી છે વાલા ભક્તો આ તો નિષ્કુળ કાવ્ય છે થોડુંક અઘરું તમને પડે તો માફ કરજો પણ આ તો સ્વામી કહે એટલે મારે તમને કહેવું પડે પણ આપણે સ્વામી એટલું જ કહેવા માગે છે દેહાભિમાન આપણું ઘટે આત્માનો ભાવ આપણો વધે એવું આપણા જીવનમાં થાય તો આપણે પરમ સુખિયા થઈએ સ્વામીનો આટલો જ ઉદ્દેશ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી સર્વ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની